કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોઈશું જૈવિક અગત્યતામાં પહેલો એમસીક્યુ. માનવ શરીરમાં માનવ શરીરમાં એન એ પ્લસ આયનનું સ્થાન ક્યાં છે? તો કે માનવ શરીરમાં એન એ પ્લસ આયનનું સ્થાન આપણે એનસીઆરટીની બુકમાં પણ છે કે તે લોહી પ્લાઝમા જે છે એની ઉપસ્થિત કોષની બહારની બાજુ અને કોષની આજુબાજુ રહેલા આંતરાલીય પ્રવાહીમાં એન એ પ્લસ જોવા મળે છે, બી અને સી બંને. કોષની અંદરની બાજુ આ પહેલું નહીં, હા, લોહી પ્લાઝમામાં ઉપસ્થિત કોષની બહારની બાજુએ અને કોષની આજુબાજુ રહેલા આંતરાલીય પ્રવાહીમાં જોવા મળે છે. તો આન્સર આવશે તમારો ડી. માનવ શરીરમાં કોષ પડદાની વચ્ચે પાણીના વહેણનો નિયમ, શર્કરા, એમિનો એસિડ આ બધા કોના નિયમો, કોની ઉપયોગીતા છે? એન એ પ્લસની ઉપયોગીતા છે. કોની ઉપયોગીતા છે મિત્ર? એન એ પ્લસની ઉપયોગીતા છે. માનવ શરીરમાં એન એ પ્લસનું વધુ પ્રમાણ કયા રોગને પ્રેરે છે? ઓ, જો આપણે વધારે એન એ પ્લસ મતલબ એનએસીએલ ખાવશું તો બ્લડ પ્રેશર વધશે. એટલે ડૉક્ટર જેને બીપી જે થતું હાઈ, તો એના માટે શું કહે કે ભાઈ તમે હવે આ એનએસીએલ નહીં, બરાબર, સિંઘવ નમક ખાઓ કે જેની અંદર એનએસીએલ નહીં કેસીએલ હોય. એટલે અહીંયા આવશે શું? તો કે માનવ શરીરમાં એન એ પ્લસનું વધુ પ્રમાણ એ બ્લડ પ્રેશર વધારે છે, એનાથી બીપી વધે છે. એટલે અત્યારે તમે જોજો મોટાભાગના જેને આવા રિલેટ આ પ્રોબ્લેમ હોય એને શું, મીઠું ઓછું ખાય છે, મેઇન રીઝન આ છે. રેડી? નીચેના પૈકી શરીરમાં કયું કાર્ય કે પ્લસ દ્વારા થતું નથી? એ ઉત્સેચકને સક્રિય કરે છે. રેડી? ગ્લુકોઝના ઓક્સિડેશન એટીપી બનાવે. રેડી? જ્ઞાનતંતુ સિગ્નલનું પ્રસારણ. રેડી? વધુ પ્રમાણ લોહીના દબાણ વધારે. એટલે આ રેડી નથી, એટલે જવાબ આપણો આવશે બી, એ કે પ્લસનું કાર્ય નથી. એટલે જ તમે તમને કીધું છે કે સિંઘવ નમક ખાઓ, એનું કારણ શું છે? એ બ્લડ પ્રેશર વધારશે નહીં. માનવ શરીરમાં જૈવ રાસાયણિક પ્રક્રિયામાં કયો પંપ અગત્યનો? તો આપણે જે છે ને એમાં સોડિયમ પોટેશિયમ પંપ અગત્યનો છે. કયો પંપ અગત્યનો છે? સોડિયમ પોટેશિયમ પંપ. આપણી બોડીમાં સોડિયમ પોટેશિયમ પંપ એ ખૂબ જ અગત્યનો છે. બધા જ ઉત્સેચકો ફોસ્ફેટ સ્થાનાંતરમાં એટીપીનો ઉપયોગ કરે છે અને આ એટીપીના જે ફોસ્ફેટ સ્થાનાંતર થાય તેના સ અવયવ તરીકે કોણ વપરાય છે? એમજી. એમજીની આપણે ઉપયોગી તેમાં જોયેલું છે. નીચેના પૈકી કયા દ્વિસંયોજક એટલે પ્લસ બે વાળા જૈવિક કાર્ય કરે છે? એકચ્યુઅલી જૈવિક કાર્ય તો કોણ કોણ કરે છે? એન એ પ્લસ પણ કરે છે, કે પ્લસ પણ કરે છે, એમજી પ્લસ ટુ પણ કરે છે, સી એ પ્લસ ટુ પણ કરે છે. આ બે કેમ નીકળી ગયા? પ્લસ ટુ છે એટલે. તો પ્લસ ટુ વાળા કયા રહ્યા? એમજી પ્લસ ટુ અને સી એ પ્લસ ટુ. એમજી પ્લસ ટુ અને સી એ પ્લસ ટુ. રેડી? લીલી વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ, તો ક્લોરોફિલની અંદર શું હોય? તો કે ક્લોરોફિલની અંદર હશે એમજી. શું હશે એમાં? એમજી. એમજીના ઉપયોગમાં આપણે જોયું છે. લોહી પ્લાઝમામાં કેલ્શિયમની સાંદ્રાનું કેલ્શિયમ છે એ કેલ્શિયમની સાંદ્રતાનું નિયમન કયા હોર્મોન્સ વડે થાય છે? તો યાદ રાખવા માટેની બહુ મસ્ત રીત છે કે કેલ્શિયમની સાંદ્રતાનું નિયમન, એક તો પહેલું કેલ્ક્યુલેટરને આપણે શું કહે છે? કેલ્સી. આ થાઇરોઇડ ગ્રંથી પેરાથાઇરોઇડ, કેલ્સી અને પેરાથાઇરોઇડ. તો કેલ્સી ઉપરથી યાદ રાખો કેલ્સીટોનિન અને પેરાથાઇરોઇડ, કે તે યાદ રાખશું આપણે. ગણતરી કરવા માટેનું શું? કેલ્સી, તેના પરથી નામ કેલ્સીટોનિન, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ. તો લોહી પ્લાઝમામાં કેલ્શિયમની સાંદ્રતાનું નિયમન બે હોર્મોન્સ કેલ્સીટોનિન અને પેરાથાઇરોઇડ. કેલ્શિયમ એ શરીરમાં ખાલી જગ્યા ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. તો આંતરતંતુમય પ્રસરણ પણ એનો ઉપયોગ છે, જ્ઞાનતંતુના સ્નાયુનું કાર્ય પણ એનો ઉપયોગ છે, કોષરસ પટલની અખંડિતતા એનો પણ ઉપયોગ છે. મતલબ આપેલા બધા, તો આન્સર આવશે તમારો ડી, કે આ બધા જ એના ઉપયોગો છે. રેડી? ક્લિયર થઈ ગયું? ક્લિયર? ચાલો હવે અગિયારમું.
બધા જ ઉત્સેચકને ફોસ્ફેટ સ્થળાંતરમાં સહ અવયવ તરીકે ખાલી જગ્યાની જરૂર પડે છે. એમજીનો બધા જ ઉત્સેચકોને ફોસ્ફેટ સ્થળાંતરમાં સહ અવયવ તરીકે, હમણાં હું બોલ્યો છું કે સહ અવયવ તરીકે કોનો ઉપયોગ થાય છે, એમજીનો. મિત્રો, અહીંયા આપણે આ ટોપિક વાઇઝ એમસીક્યુ પણ પૂરા કર્યા છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ મિત્રો. મેં જે તમને કીધું છે, જે હિન્ટ્સ, જે ટિપ્સ, મેં જે ચાવી, જે યાદ રાખવાની વસ્તુ તમને આપેલી છે, તેને વારંવાર જોતા રહેજો, યાદ રાખો, ખુશ રહો અને સારામાં સારા માર્ક્સ લાવો.